કાપોદ્રા વિસ્તારમાં આવેલ કલાકુંજ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવનો આજે છેલ્લો દિવસ, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કલાકુંજ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આજરોજ કાપોદ્રા ખાતે આવેલા કલાકુંજ મંદિર ખાતે 2024 હિંડોળા ઉત્સવના પૂર્ણાહુતિના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી કલાકુંજ મંદિરમાં શ્રી નીલકંઠ ચરણદાસ સ્વામીના સાનિધ્યમાં તેમજ સાધુ ગુણસાગરના માર્ગદર્શનમાં આવતા હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હિંડોળા ઉત્સવની તૈયારી માટે સૌથી વધુ યુવાનો દ્વારા 1 મહિનાની મહેનતથી 1 લાખથી વધુ કાગળના કપની હિંડોળા બનાવ્યા તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હતું. આજે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં મહિલા અને હરિભક્તો દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સાધુ ગુણસાગર દાસજી સ્વામી, ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ શરણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરત. શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ શરણદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય હિંડોળાનું અનેરું આયોજન કરવામાં આવે છે. આ હિંડોળાની અંદર 1 મહિના સુધી અમારા યુવાનોએ પોતાની હાથની કરતબ દ્વારા અને કલા કૌશલ્ય દ્વારા અવનવી ડિઝાઇન પેપર ગ્લાસની અંદર પાડી અને હિંડોળા બનાવ્યા હતા. લાસ્ટની અંદર જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે હિંડોળા બનાવવામાં આવે છે તેમાં આની પહેલાં કેન્ડી સ્ટિકના હિંડોળા બનાવવામાં આવ્યા હતા, પેન્સિલના હિંડોળા બનાવવામાં આવ્યા હતા, બાંબુમાંથી કહેતા કે વાંસમાંથી હિંડોળા બનાવવામાં આવ્યા હતા અને આ કલાકુંજ મંદિરને ગિનિસ બુક ઓફ રેકોર્ડ પણ થયેલો છે. એક મહિના સુધી આ હિંડોળા ચાલ્યા હતા, એમાં આશરે 70,000-80,000 દર્શનાર્થીઓએ આ હિંડોળાનો લાભ લીધો છે. એમાંય પણ આજે હિંડોળાની પૂર્ણાહુતિનો દિવસ છે, એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે અને આજના દિવસે પણ 20,000-25,000 લોકોએ આ હિંડોળાનો લાભ લીધેલો છે. શું ઉદ્દેશ્ય છે આ હિંડોળા? આ હિંડોળાનો ઉદ્દેશ તો એ છે કે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં પણ ભગવાન સ્વામિનારાયણ પણ 12 બારણાના હિંડોળે ઝૂલ્યા હતા અને ઘણી જગ્યાએ મહારાજ પણ આંબલાની ડાળે અને આંબલિયાના ડાળે હિંડોળે ઝૂલ્યા હતા અને એ ન્યાયે પણ દરેક આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોની અંદર ભગવાનને હિંડોળે ઝૂલાવી અને હરિભક્તોને સુખ આપવા માટે હિંડોળાનું આયોજન કરવામાં આવે છે.